સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના નવારેવાસ ગામે આવેલ હાઈસ્કૂલના 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ સાથે પંચાયત મુક્ત કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. ઈડર તાલુકાના નવારેવાસ ગામે આવેલ શ્રી એચ એમ પટેલ હાઈસ્કૂલમાં 1 માર્ચના રોજ પૂર્વ વિદ્યાર્થી સંમેલન તથા તેજસ્વી તાલાઓનું સન્માન શુભેચ્છા સમારંભ યોજાયો હતો, જેમાં અધ્યક્ષ શ્રી ધુરાભાઈ એમ પટેલ અને ઉદ્ઘાટક શ્રી અમૃતભાઈ એચ પટેલ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ તેમજ તેજસ્વી તાલાઓને ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ રવિવારે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં સારાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક પ્રોગ્રામ યોજાયો હતો. તેમજ આ પ્રસંગે સુંદર ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ 2 માર્ચના રોજ મુખ્ય મહેમાનશ્રીઓ, અધ્યાપકશ્રીઓ, નામકરણ દાતાશ્રીઓ, ભૂમિદાતાશ્રીઓ, સ્થાપક આચાર્ય અને શિક્ષકશ્રીઓ, સુવર્ણ જયંતિના દાતાશ્રીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉદ્ઘાટક શ્રી સીજે પટેલ, દીપરાગટ્ય શ્રી સી કે પટેલ તેમજ અટલ લેબના ઉદ્ઘાટક ઈડર વડાલીના ધારાસભ્ય એવા હિતુભાઈ કનોડિયા હાજર રહ્યા હતા. આ અટલ લેબને રિબિન કાપી ખુલ્લું મુકાયું હતું. ધ્રુવ મારી જેડેસ્ટી એક આધુનિક સ્કૂલ જે કહેવાય કે તમે હાઈસ્કૂલની અંદર તમને એવી લેબ મળી કે જેની અંદર જે આઈઆઈએમના સ્ટુડન્ટ્સ લોકો વાપરતા હોય, એન્જિનિયર્સ જે બનવા માટે સ્ટુડન્ટ્સ જે વાપરતા હોય, અને ટૂલ્સ અને ઇલેક્ટ્રોનિક આઇટમ્સ સરકારની યોજના અને અહીંયાના સ્કૂલના જે સંસ્થાપકોએ મળીને જે સુંદર મજાનું આયોજન કરીને ફ્રોમ 6th સ્ટેન્ડર્ડ ઓનવર્ડ્સ બાળકોને એક અલગ પ્રકારની રુચિ ટુવર્ડ્સ એન્જિનિયરિંગ, ટુવર્ડ્સ દેઆર કરિયર, કે એ લોકો મોટા થઈને કેવું અદ્ભુત કરી શકે એના માટેનું આજે પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે. સ્કૂલનો ખૂબ ખૂબ આભાર માનું છું, અભિનંદન કહું છું. તમામ દાતાશ્રીઓ મળીને આની અંદર બધા જ મળીને, ગામવાળા હોય, જૂના નવા જેટલા દાતાશ્રીઓ છે બધા મળીને એક ખૂબ અગત્યનું એક એવું પગલું ભરી રહ્યા છે કે આવનારી પેઢી માટે આ જે કહે છે ને કે શહેર તરફ બધું બધા જઈ રહ્યા છે, પણ સાહેબ અમારા ગામમાં એ તાકાત છે કે શહેરવાળા હવે ગામમાં આવશે, એ આ ઈડર તાલુકાની અંદર કરીને બતાવ્યું છે.